અત્યારે આ મૃત્યુ લોક ની અંદર જયારે મેં અવતાર ધારણ કર્યો ને ત્યારથી આજે મારા 54 વર્ષ ને 52 દિવસ પૂરા થયા હોય તો હવે એ મારાથી જાજુ રોકાવાય નહીં. કેમ કે હવે આજ મારી સમાધિ ની તિથિ આવી ગઈ હોય તો હરખે થી આજે લખના વાયક ને વધાવી સમાધિ તરફ રવાના થયા. પણ જયારે આ મૃત્યુ લોક ની અંદર મેં અવતાર ધારણ કર્યો ને ત્યારે મને ઘણા દેવી દેવતાનો સહકાર મળેલો હતો. તો આજ આજે મારી જવાની વેળાએ આજે બધા દેવી દેવસ્થાને નમસ્કાર કરી પછી આજ મારી સમાધિ તરફ રવાના થઈ જાઉં. એ આજ મારું પેલો રે હે નમના તરતી મા કાને રે સપના રે આ પૂરા
રસ ગુરુ વર મારે રામદેવ સમાધિ માજા આઈ સમાધિ એની ગીરે અગિયારસ ગુરુ વર મારે તોરે બાપુ મારા જહા કહો જોર રે એ રામ તારો સમાધિ માજા હાઈ સુતારે ઓહી તોરે બાપુ મારા જાગી કા જોર રે આજ ચોથા પોર ની અંદર મારા પિતા ને સપના તો આપી દીધા છે. કદાચ સવાર પડતા ની સાથે મારા પિતાજી કદાચ મને બોલાવી પૂછે કે રામદેવ સપનામાં કીધેલી વાત સાચી છે, ત્યારે મારા પિતાને આજ હું બધી વાત કરી દઈશ. તો સાલ અત્યારે સવાર ભરવાની વાટ જો. એક આંખ માંથી શ્રાવણ ને બીજી આંખ માંથી ભાદરવો સખત વહી જાય છે રાજવી, એવો તો હૈયામાં હું વિલાપ લઈને બેઠા છો. તમારી રાણી ને બોલાવવા બોલતા પણ નથી, તમારી રાણી ને કઈ પણ શકતા નથી સ્વામી. કઈ મારાથી તો અપરાધ નથી થયો ને સ્વામી, પણ સ્વામી આવી તે હૈયામાં હું મૂંઝવણ લઈને બેઠા છો સ્વામી. તે ઉદાસ ઉદાસ રંગ મહેલ ની તરફ ફરો છો સ્વામી. કઈ બોલો સ્વામી, કઈક વાત કરો સ્વામી. તમારી રાણી ને ખબર પડે સ્વામી કે શું મારા સ્વામી નો. હા રાણી, રાજપુતાણી. હા ધણી. રાત્રિના ચોથા પોર ની અંદર સપના આવ્યા રાણી. કેવા સ્વામી? સપના ની અંદર રાણી. હા રાજવી. એવો સંકેત થયો રાણી. કેવો સ્વામી? આપણો રામે છે ને રાણી. હા સ્વામી. આજે આપણી વચ્ચે થી વિદાય લેતો હોય ને રાણી. ના હોય સ્વામી. મને સપના આપ્યા રામૈયાએ કે બાપુ હવે મારે જવાની વેળા થઈ ગઈ છે બાપુ. જો સુતા હોય ને બાપુ તો તમે જાગજો બાપુ. રાણી નહીતર કદાચ મને હવે સપના કદાપિ ન આવે રાણી. રાજવી બુઢાપાની અવસમાં ભાન તો ગુમાવી બેઠા નથી ને રાજવી, તારી કાલી કેલી વાતો કરો છો. રાત્રિના સપના ક્યારેય સાચા નથી હોતા, સપના હાવ ખોટા હોય છે રાજન, સપના ખોટા હોય છે સ્વામી. આ બધી વાત ખોટી હોય છે, ભૂલી જાઓ રાજન, ભૂલી જાઓ. નહીં રાણી, રાજપુતાણી, આજે અત્યાર સુધી મેં તારાથી એક વાત છુપાવી હતી રાણી. કઈ વાત સ્વામી? સાંભળજે રાણી. હા રાજન. કે જ્યારે દ્વારકા ની અંદર ગયેલો ને રાણી. હા સ્વામી. ત્યારે હું એના કોલ ને બોલે બંધાણ તો રાણી. કેવા કોલ ને બોલ સ્વામી? સાંભળજો રાણી. હા સ્વામી. એવા ગણા ગણતી માં જામર
તમારી રાણીને કઈ સંભળાવો સાંભળ જો રાણી આ સ્વામી રાજ બતાણી રાજભી બધા જગ્યા સપનાની વાત તમારે જાણવી હોય ને રાણી રાધન આજ તમારું હૃદય છે ને રાણી પથ્થર જલે બનાવું પડશે રાણી ના હોય રાજભી આજ કદાચ આ વાત સાંભળતા રાણી તમારી રાણી ને કઈ સંભળાવો રાજવી કઈ દ્વારકા જઈને તમે બોલે ની કોલે બંધાઈ જાત રાજાન તો વાંજણી રહેવાનું મંજૂર કરત સ્વામી યુગો યુગો સુધી વાંજ્યા મેણા સહન કરવાની તેવડ રાખત રાજાન પણ ક્યારે દ્વારકા મોકલાવત ની સ્વામી પણ સ્વામી આવી વાત તમે મારાથી છુપાવી આવો તો હું મારો વાક હતો આવો તો હું અપરાધ હતા સ્વામી તમારી રાણી થી આવી વાતો છુપાવી જો સ્વામી તમે કહેતા હોય ને રાજવી કે આપણો રામાયો આપણી તરફથી વિદાય લેવા માંગે છે હા રાણી પણ મારો રામાયો તો મારી નજરની સામેથી હમણાં ઘોડા લઈ ને બાગડતા ધમા ધમા બાગડતા ધમા ધમા રાજ તરફ ગયા છે હમણાં બોલાવું હા રાણી એ તો હું પણ જાણતો હતો રાણી હા સ્વામી કદાચ ન મારી વાત ઉપર તમને વિશ્વાસ નહીં આવે રાણી ના સ્વામી તો રાજમાંથી રાજ ગોરને બોલાવી પૂછી શકો રાણી ભલે સ્વામી આજ માતાજી બોલાવે કુવર આજો રે દરબારની અંદર બોલાવવાનું કારણ કુંવર
અત્યારે બાપુ બુઢાપાની અવસ્થામાં કાલી ઘેલી વાતો કરી રહ્યા છે. કુંવર ક્યાં જ મને માધમ રાતના સપના આવ્યા છે એવી કાલી ઘાલી સપનાની વાતો કરે છે કે આપણો રામૈયો આપણી તરફથી વિદાય લેવાનો છે. તો રામૈયા અત્યારે બાપુને જઈને મનના વે મુકલી આવો. તમારા બાપુને કહી દો કે બાપુ આ વાત હાવ ખોટી છે. કુંવર હાવ ખોટી છે. ભલે માતાજી, આજ મારા બાપુના ચરણોમાં આજે એના કુંવર રામદેવના પ્રણામ હોય પિતાજી. અરે કહો પિતાજી, અત્યારે રંગમહેલની અંદર બોલાવવાનું કારણ? હા બેટા, બોલાવવાનું કારણ તો એટલું જ છે મારા બાપ. દીકરા, રાત્રિના ચોથા પોરની અંદર સપના આવ્યા છે રામૈયા. પણ દીકરા, આજે સપના થોડા સત્ય હોય છે મારા બાપ. સપના કદાચ સાચા ન હોય બેટા. ન હોય દીકરા? અરે પિતાજી, કદાચ તમે દિવસ ભૂલી ગયા હશો, પણ રામદેવ નહીં. જ્યારે તમે મારી પાસે દ્વારકાની અંદર આવેલા હતા ને, ત્યારે તમે હથો હથ મને જમણા હાથના વચન આપેલા હતા. હા દીકરા. કે જ્યારે તમારી 54 વર્ષની ઉંમર પૂરી થશે, ત્યારે જતી સતી ગત ગંગા તમે દોનો દંપતિ સોળે શણગાર સજી હસતા મુકે સમાધિ જવાની રજા આપશો. દિવસને યાદ કરો, વચન સંભાળી વાત કરજો રાજા. અરે દીકરા, તું તો જાણે છે ને મારા બાળ, મને ને તારા માતુશ્રીને બુઢાપાની અવસ્થા છે બેટા. બુઢાપાની અવસ્થામાં દીકરા, તારે તો મારી લાકડી બની ટેકો દેવાના હોય દીકરા. પણ બેટા, તું અમને અધવચે મૂકીને હાઈલો જઈશ ને મારા બાળ, અમે કોના સહારે જીવશું દીકરા? કોના સહારે જીવશું બેટા? અરે બાપુજી, કદાચ તમને મારા વચન પર વિશ્વાસ ન હોય ને, તો હું કહું ને તમે સાંભળો પિતાજી. હા બેટા. આજ દ્વારિકા નો બોલો પિતા મારા યાદ કરો. જેથી આજ મારો ઘોડો ગરુડ હતો ને, ત્યાંથી જયારે મેં અવતાર ધારણ કર્યો ને, ત્યારથી મારું આજ ઘોડીલા સ્વરૂપ થયો છે. આ રામદેવ પોતે રણછોડ રાય છે. જલીક નજર નાખી જાઓ પિતાજી, રામદેવ પોતે રણછોડ રાય છે. અરે દીકરા, જો મને કદાચ આવી જાણ હો તને મારા બાળ, તું અમને વધુ વચ્ચે મૂકીને હેલો જઈશ મારા બાળ, તો તને દ્વારકાની અંદર આવું વચન કદાપિ ન આપે દીકરા, કદાપિ ન આપે બેટા. હા પિતાજી, કદાચ તમે આજ તમે ભાન ભૂલી ગયા છો મારા બાપ. કદાચ તમે આ ધર્મી બનો ને તો પ્રજાનું શું થાય પિતાજી? તમારે તો ધર્મને ધારણ કરવો પડે પિતાજી. તમે અધર્મી બનાવીને મારા બાપ માટે હું કહું ને તમે સાંભળો. હે આવો ઘેરો રે, આ બદલો ઘેરી આ છાયડી રેલો, આવો ઘેરો રે વડલો ગેરી છાયડી લો. અને ઘેરા કુટુંબમાં મારો બાપ રે. પિતાજી કદાચ હસતા મૂકે સમાધિ જવાની રજા આપી દો પિતાજી.
પણ જને ડુંગા દીકરા હે મારા બાપ સાંભળ દીકરા પણ જને કાગાર હોય તો એને વાંચીએ હરે રે ઓલા કર્મ વાંચા નો જાય પણ જોને ખેતા એજ ખેતાર હોય તો અમે ખેડીએ ઓલા જોને ડુંગરા ખેડા નો જાય રોકાઈ જા મારા રા રોકાઈ જા દીકરા પણ મરવું આ મરવું સૌ કોઈ કહે હમે હાયા મરી ન જાણે કો પણ મરે તો પણ મરે તો આ બાપૈયે હું મરો ફરી ક્યારે મરવાનો ન થા પણ જને વાસા એ બેટા આજ કદાચ ને વાસા ને સુટે ને મારા બાર તને કહાર લઈ જે હંધવી શકાય દીકરા પણ જોને તૂટી મારી કલે જાને કો અરે રે એને હાથ હોમડે ને જોને કુડનો રોકાઈ જા દીકરા રોકાઈ જા મારા રામ પણ કુવાનો આ ઢાકણ વલ પાપ થો આજ ઘર ની ઢાકણ હોય ઓલી ના પણ બાપનો આજ એને કેમ રેવી હરી કાગડા એ પિતાજી શા માટે વિલંબ કરો છો હરખે થી સમાધિ જવાની રજા આપી દો પિતાજી સમાધિ જવાની રજા આપી દો હા બેટા આજે હું તો તને રજા આપી દઈશ દીકરા દરબાર ગઢની અંદર આજ તારે માતાને બુઢાપો આવ્યો છે બેટા આજ મારી માતાને મળતો જા કે આજ મારો આ તમારો ઉપકાર જન્મો જન્મ નહીં ભૂલો પિતાજી આજે મારા પિતા પાસેથી હવે હિસ્સો લઈ લીધો હોય